નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે ભારતીય જનતા પાર્ટીના ઓબીસી મોરચાના રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં મંત્રી પ્રદીપસિંહ પરમારે કાર્યકર્તાઓને સંગઠન લક્ષી માર્ગદર્શન આપ્યું હતું। ઓબીસી મોરચાની કારોબારી બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં 182 બેઠકો કબજે કરવા માટે કાર્યકર્તાઓને તૈયારીમાં લાગી જવા જણાવ્યું હતું। જ્યારે કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપના ભૂક્કા કાઢી નાખવાના કરેલા નિવેદન બાબતે મંત્રી પ્રદીપસિંહ પરમારે જણાવ્યું હતું કે ગલીઓના લોકો આ રીતે જ અવાજ કરતા હોય છે। સી આર પાટીલ સાહેબે જે પે સમિતિનો સંકલ્પ આપ્યો છે એના માધ્યમથી આવનારા દિવસમાં અમારા ગુજરાતના નવ નિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં 182 સીટનું જે લક્ષ્યાંક છે એ લક્ષ્યાંક 100% પાર થશે। એટલે કોંગ્રેસ હવે છેલ્લી ઘડીએ કૂદકો મારે તો એનાથી કંઈ એનો ફાયદો થવાનો નથી। ગલીઓમાં તો ઘણા લોકો અવાજ કરતા હોય છે, અવાજ કરવાથી ફરક નહીં પડે। ભારતીય જનતા પાર્ટી 182 સીટ પર લડવાની છે। માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં 182 સીટ જીતવાના છે। એટલે એજન્ડા કોઈ એજન્ડા છે જ નહીં, 182 એજન્ડા છે। કોંગ્રેસ આખી બદલાઈ ગઈ છે, એવો કંઈ ફરક નહીં પડે।